गुजरात भर में लोकमेड़ाओ योजाता रहे छे, परंतु जेतपुर नो लोकमेड़ो कंईक अलग ज छे। कारण के सिटी यूथ काउंसिल द्वारा योजाता आ लोकमेड़ानी तमाम आवक लोक सेवामां वपराय छे। जेतपुर सिटी यूथ काउंसिल द्वारा दर वर्षे जन्माष्टमी लोकमेड़ा आयोजन करे छे। आ लोकमेड़ो 6 दिवस दरमियान चाले छे। आ मेला में लोकोना मनोरंजन माटे फजर फड़का चकरड़ी वगैरह साथ खाणीपीणी सहित सुविधाओ हो। नोंधनीय बाबत ए छे के लोको आ मेला में आवी आनंद करवा माटे छे। आजे लोकमेड़ा गुजरात कैबिनेट मिनिस्टर जयेशभाई रादड़ियाए खुल्लो मूक्यो हतो अने लोकोने जन्माष्टमी की शुभकामनाओं पाठवा साथ आ मेला आयोजक एवं सिटी यूथ काउंसिल सेवाकीय प्रवृत्तियों ने बिरदावी हती। जेतपुर ने आंगणे सिटी काउंसिल ऑफ जेतपुर द्वारा आयोजित आज आ लोकमेड़ा ने भव्य रीते खुल्लो मुकवामां आव्यो छे। जेतपुर शहर तेमज ग्राम्य विस्तार ने आसपासना विस्तारना लोको आ लोकमेड़ा ने मन भरीने माने छे। खास करीने सौराष्ट्र विस्तारनी अंदर आपणी हमेशा संस्कृति अने परंपरा रही छे कि आपणो भव्य वारसो कायमी माटे जळवाई दे, ए माटे सतत प्रयत्नो करवामां आवी रह्या छे। અને જન્માષ્ટમીનો તહેવાર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે। આજે આ લોકમેળા દરમિયાન આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આ લોકમેળાનો ભરપેર આનંદ માણી રહ્યા છે। વ્યવસ્થિત રીતે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંય લોકોને મુશ્કેલીઓ ન પડે એ માટે સતત પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આજને 2 દિવસ પછી 8મે દિવસે કૃષ્ણ જન્મના પણ વધામણા થવાના છે, જેમ કે આપણી વર્ષોની પરંપરા સંસ્કૃતિને જળવાઈ દે અને આપણી ધાર્મિકતા કાયમી માટે જળવાઈ દઈને આવનારી પેઢી પણ આમાંથી માર્ગદર્શન એ માટે કામગીરી થઈ રહી છે। અને ફરીથી સમગ્ર વિસ્તારની જનતાને કૃષ્ણ જન્મોત્સવ અને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। અને સિટી કાઉન્સિલ ઓફ જેતપુર એક કામ કરતી સંસ્થા છે, અવારનવાર આવા સારા કાર્યક્રમો યોજીને જે આવક થાય એ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઉપયોગ કરે છે, એટલે સારી રીતે સંસ્થા કામ કરે છે। ફરીથી સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પણ તમામ મિત્રોને આ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું। સિટી કાઉન્સિલ ઓફ જેતપુર એક સામાજિક સંસ્થા છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર ક્યાંય જરૂરિયાતમંદ એવા લોકો હોય એમને પણ મદદરૂપ થતા હોય છે। ખાસ કરીને સ્કૂલોથી લઈને અનેક એવી જગ્યાઓ ઉપર ત્યાં પણ કામગીરી સારામાં સારી રીતે થાય એ માટે આ સંસ્થા કાર્યરત છે। આ વિસ્તારની અંદર એમ્બ્યુલન્સ અને સૌવાહિની આપવામાં પણ આ સંસ્થા મોખરે છે। એટલે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા લોકમેળાનું આયોજન હોય, દિવાળી ફનફેરનું આયોજન હોય કે અન્ય કાર્યક્રમો કરી અને આ વિસ્તારની અંદર સારી પ્રવૃત્તિ થાય દિશામાં સિટી કાઉન્સિલ ઓફ જેતપુર કામ કરી રહી છે। જેતપુરમાં સિટી યુથ કાઉન્સિલ છેલ્લા 10 વર્ષથી લોકમેળાનું આયોજન કરે છે અને આ લોકમેળામાં થતી આવકને તેઓ જેતપુરના લોકોને લોક ઉપયોગી કાર્યો માટે વાપરે છે અને જેતપુરમાં નાના બાળકો માટેના બાલ ક્રીડાંગણથી શરૂ કરી એમ્બ્યુલન્સ, સબવાહિની અને સ્મશાન સહિતના તમામ લોક ઉપયોગી કાર્યો કરેલા છે। આ લોકમેળો અમે લગભગ 10 વર્ષથી કરીએ છીએ અને આની અંદર જેતપુર શહેર તથા તાલુકાની જનતા આને મનોરંજન માણવા માટે આવે છે અને અમે સુંદર વ્યવસ્થા રાખીએ છીએ। અમારે 40 મેમ્બરો છે, એમાં અમે 10 વખતે પ્રમુખ સેક્રેટરી બદલતા હોય, પણ આ લોકમેળાની અંદર અમે શિસ્ત અને એકદમ વ્યવસ્થિત રીતે આનું આયોજન કરીએ છીએ અને એની આવકમાંથી આની જે આવક થાય છે એની અંદરથી અમે જેતપુર સ્મશાનની અંદર ઇલેક્ટ્રિક સ્મશાન બનાવેલું છે, ત્યાર પછી ત્યાં અમે મોટા મોટા 2 હોલ બનાવેલા છે, પછી જેતપુરની અંદર એક બાલ કિંડાને બગીચો બનાવેલો છે, જે ગંદી જગ્યા હતી ત્યાં અમે બગીચો બનાવ્યો છે, પછી અમારી એમ્બ્યુલન્સ જેતપુરની અંદર દોડે છે, પછી અમે સબવાહિની જ્યારે જેતપુરની અંદર સરકારી હોસ્પિટલમાંથી જ્યારે સબના મળદા રિક્ષામાં જતા હતા ત્યારે અમારા મેમ્બર પ્રવીણ ગજેરાએને અમારા બધા મેમ્બરોએ કીધું કે ભાઈ આ આપણે આના માટે કંઈક કરવાની જરૂર છે, ત્યારે વિઠ્ઠલભાઈ રાદડીએ અમને સહકાર આપ્યો અને સબવાહિની અમે જેતપુરમાં પહેલા વહેલી અમે સિટી કાઉન્સિલે મૂકી હતી। અહીં મેળામાં આવતા લોકો પણ હોંશે હોંશે આવીને આનંદ સાથે જે પૈસા વાપરે છે તેમાં પોતે કોઈ સેવા કરી હોય તેવો આનંદ મેળવે છે। સિટી યુથ કાઉન્સિલની જેમ ખરેખર જો બધી જગ્યાએ સેવાના અભિગમથી યોજાય તો સમાજનો વિકાસ ચોક્કસથી થશે। હું મારા બાળકો પરિવારને લઈને સિટી કાઉન્સિલના મેળામાં આવું છું, મેળામાં જે આપણે આનંદ કરું છું, પૈસા વાપરીને આનંદ કરું છું અને મજા આવે છે, એ પૈસા સિટી કાઉન્સિલ સેવાકીય કાર્યક્રમમાં આપણે એનો વધારે આનંદ થાય, એટલે અમને એમ થાય કે આ આવીને આપણે પૈસા વાપરી લેખે જાય છે